કચ્છમાં ખાણ ખનીજ વિભાગમાંથી રેતી કે માટી ઉપાડવા મંજૂરી લેવી હોય તો લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ત્યાર પછી રોયલ્ટી બુક આપવામાં આવે છે અને જો સરકાર દ્વારા સુજલામ સુફલામ અંતર્ગત કોઈ કામ કરવાનું થાય તો તે જમીનમાંથી નીકળતી માટી ખેડૂતોને પોતાની જમીન સમતલ કરવા આપી શકે. પણ કોઈ પ્રાઇવેટ વ્યક્તિને પોતાના અંગત હિત જાળવવા માટે આપી શકાય નહીં. અત્યારે કોઈ ગરીબ વ્યક્તિને પોતાના આંગણામાં દિવાલ બનાવી હોય તો પણ માત્ર એક ટ્રેક્ટર રેતીની જરૂર પડે અને કોઈ સેવાભાવી ટ્રેક્ટર તે વ્યક્તિને રેતી પહોંચાડવા તૈયાર થાય તો પોલીસ તથા ખાણ ખનીજ ખાતા દ્વારા તે ટ્રેક્ટરને ડિટેન કરી મોટો દંડ ફટકારવામાં આવે છે. તો મુંદ્રા તાલુકાના ભૂજપુર ગામ પાસે નેશનલ હાઈવેને અડીને આવેલ પ્રાઇવેટ પ્રોપર્ટીમાં હજારો ટન માટી નંખાઈ તો શું ખાણ ખનીજ ખાતાથી અજાણ હશે કે છુપા આશીર્વાદ મળી રહ્યા છે? નારાયણ દેવરાય સાખરા, હું ભૂજપુર ગામનો એક જાગૃત નાગરિક. અને સાહેબ, આ જે કામ થાય છે આ સુજલામ સુફલામનું કામ છે અને આ કોમર્શિયલ પ્લોટમાં ભરતી ભરવામાં આવે છે સુજલામ સુફલામની. આ સુજલામ સુફલામમાંથી કોમર્શિયલ પ્લોટ કે ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં માટી ન ફગાવી શકાય એનો આપણે ખાસ વિરોધ છે અને આપણે હવે કલેક્ટરને અરજી કરશું અને જરૂર પડશે તો હાઈકોર્ટમાં પણ જશું. સાહેબ, પરમિશનમાં તો એવું છે કે આ મને લાગે છે ત્યાં સુધી કદાચ પંચાયતે NOC આપી દીધી છે. પૈસાના બરે આપી હોય તોય ભલે અને અંગત કોઈ ટેબલ નીચે વ્યવહાર થયો હોય તોય ભલે. અને બીજો, આ માજન જો ફગાવે તો રોયલ્ટીના પૈસા ભરીને ફગાવી શકે એ બહુ મોંઘી પડતી હતી. એના કારણે આ સુજલામ સુફલામમાંથી કરોડોનો રોયલ્ટી ચોરી થાય છે. મારી માગ તો સાહેબ, આવી રીતે જો સરકાર કરતી હોય, સુજલામ સુફલામના નામે કરોડોની રોયલ્ટી ચોરી ભૂજપુર ગામમાં થતી હોય તો આ અમે કેમ સાંખી લઈએ?